દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના બાર જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતના નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે મધ્ય ગુજરાતના મહીસાગર દાહોદ પંચમહાલ અને છૂટા ઉદેપુર જિલ્લાના છૂટા છવાયા સ્થળે આજે ભારે વરસાદ વરસી શકે છે તો આ તરફ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે બીજી તરફ રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં એકસો ત્રેવીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે સૌથી વધુ કચ્છ જિલ્લામાં સિઝનનો એકસો ત્યાંશી પોઈન્ટ બત્રીસ ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં

દાહોદ અને પંચમહાલ જિલ્લામાં યલો એલર્ટ છે તો છોટાઉદેપુર નર્મદા ભરૂચ અને સુરતમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે તાપી ડાંગ નવસારી અને વલસાડમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ રીતે દક્ષિણના ભાગોમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે સાથે જ પ્રદેશ દમણ દીવ દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસ છે